રાજકોટમાં રૂડા આવાસ યોજનાના ફ્લેટ ન મળતા હોબાળો. રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવા માટે ટળવળતા લાભાર્થીઓ આજે રૂડા કચેરીમાં ધાવા નાખવામાં આવ્યા હતા. લાભાર્થીઓ પૈસા ભરી દીધા હોવા છતાં પણ છેલ્લા 5 વર્ષથી આવાસ સોંપવામાં નહીં આવ્યા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. સોનાના દાગીના તેમજ ઘરકામ કરીને પૈસા ભર્યા હોવા છતાં હજુ આવાસ નહીં મળ્યા હોવાને પોક મૂકીને રડતા વ્યથા ઠાલવી હતી. ગુજરાત મજૂરી ઉપર ચાલી રહ્યું છે, અમે ભાડે રહીએ છીએ અને હું પોતે પણ અન્યના ઘરમાં સફાઈ કામ કરી રહી છું. રૂડા આવાસ દ્વારા યોજનાની સ્કીમ જાહેર કરાતા અમને ઘરનું ઘર મળશે તેવી આશા બંધાઈ હતી, જેથી આ સ્કીમમાં ફોર્મ ભર્યા હતા અને આવાસ પણ લાગ્યું હતું. ઘરેણા પણ વેચી દીધા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવાસના લાભાર્થીઓમાં અમારું નામ આવતા રૂપિયા 5.5 લાખની લોન લીધી છે, જેમાં દર મહિને 5,000નો હપ્તો ભરી રહ્યા છીએ. પૈસા ઘટતા મેં મારા ઘરેણા પણ વેચી દીધા છે અને જે બચત હતી તે પણ આવાસના રૂપિયા ભરવામાં ખર્ચી નાખી છે. આજે 5 વર્ષ છતાં હજુ પણ આવાસ નહીં મળતા અમારી મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર વહેલી તકે આવાસ ફાળવે અને મકાન ભાડાના પૈસા ચૂકવે. અમે બેંકમાંથી પૈસા લીધા છે, આવાસ યોજનામાં તે ભરી દીધા છે. હાલ અમારે દર મહિને 5,000નો હપ્તો ભરવો પડે છે. આ હપ્તો અમે 3 દિવસ માટે પણ ચૂકી જઈએ તો બેંક દ્વારા 12% લેખે વ્યાજની ઉઘરાણી થતી હોય છે. અમને 2 વર્ષની મુદત આપવામાં આવી હતી, જેના આજે 5 વર્ષ થઈ ગયા છે. દર 3 મહિને અમે રૂડા આવાસમાં ફાળવવા રજૂઆત કરી રહ્યા છીએ. આર્થિક પરિસ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે. હવે તાત્કાલિક આવાસ ફાળવવામાં આવે તેવી માંગણી છે. અત્યારે આપણે હાલ રાજકોટ રૂડા ઓફિસે આવ્યા છીએ, જ્યાં રૂડાના જે મકાનને જે ટોટલ લાગેલા હતા તે લોકોને 2018થી જે ફોર્મ ભરેલા હતા 2020માં જે દેવાની વાત થઈ હતી, છતાં 2022 આવી ગયું, છતાં પણ તે લોકોને હજી મકાન સોંપણી નથી ગઈ. ત્યારે રૂડાના લોકોને જે ટોટલ લાગે છે એના પૈડા ઉપર પાટું છે, કેમ કે એક તો હપ્તા પણ ભરે છે અને સાથે જતા મકાન ભાડું પણ ભરે છે. બંને તરફથી રૂડાને જે ટોટલ લઈ ગયા હજી 2022ની અંદર જે મકાન દેવામાં નથી આવ્યા. ત્યારે આપણે રૂડાના ટોટલના લાભાર્થી સાથે વાત કરીશું. ભાઈ, તમારું નામ? સમીરભાઈ, કેટલા વર્ષ પહેલા તમને આવાસનો ડ્રો લાગેલો હતો? અને 2017માં અમને લાગેલો હતો, 2019માં અમને સોંપણી કરવાની વાત કરેલ હતી, પણ હજી સુધી અમને અહીંયા કડે સાઈડ ઉપર જઈએ તો ત્યાં બિલ્ડર હોય છે, તો બિલ્ડરો એમ કહી છે કે અમને પૈસા નથી આવતું, એટલે કામ અટકેલું હોય. હવે કંઈક સમજાતું નથી આમાં કે કામ ક્યાં અટકેલું પડ્યું છે, એટલે તંત્ર દ્વારા કંઈક ફેરફાર હોય કે તંત્ર જો પૈસા ન પહોંચાડતા હોય કે કાંઈ પણ હોય, જે પણ કાંઈ આની અંદરમાં હોય, આવાસની લોન પેટે હપ્તા પેટે લોન પણ બેંકો પણ ઉઘરાણી કરતા હશે. બેંકમાં અમારે પેનલ્ટી લાગે જ છે, 12.5% અમે પેનલ્ટી ભરેલ છે, ઘણી વાર ભરેલ છે, એક વાર નહીં. અમારે ટાઈમ ટુ ટાઈમ હપ્તા નથી ભરાતા ઘણી વખત, કારણ કે અત્યારે કોરોના કાળી વચ્ચે ગયો છે, તમને બધાને ખબર છે કે કામમાં અત્યારે બહુ ઢીલાશ ચાલે, તો કંઈક અમારા હપ્તા ચૂકી જાય છે. તો અત્યારે અમે બે બાજુ માર પડે છે, એક બાજુ અમારે બેંકના હપ્તા ભરવા પડે છે, અધિકારી દ્વારા ખાલી એટલું જ કહેવામાં આવે છે કે 3 મહિનામાં થઈ જશે, છેલ્લા 3 મહિનામાં થઈ જશે. આની અંદરમાં વચ્ચે કંઈક એક બિલ્ડરે પણ આત્મહત્યા કરે, એનો એક બધો ઇસ્યુ પણ વચ્ચે થયેલો, ત્યાર પછી પાછું કામ બંધ થઈ ગયું, પછી કોરોના કાળના હિસાબે કામ બંધ થઈ ગયું. એવી રીતે કંઈક ને કંઈક બહાને આવી વાત કરે. અધિકારી પાસે અમે એટલું જ અપેક્ષા રાખીએ કે જેમ બને એમ જલ્દીમાં જલ્દી અમને આ ફ્લેટ કમ્પ્લેટ અને કાં પછી અમને ભાડું આપે, જે અમે અત્યારે ભોગવી રહ્યા છીએ કે અમને ભાડું આપે, 24 કલાક પાણીની ફેસિલિટી આપે, એમને જે ઠીક લાગે એ એમના થકી કાંઈક તો કરે, કંઈક એક્શન લઈ કાંઈક તો કરે. આજે ઉપરમાં મોટા મોટા તંત્ર બેઠા છે, ઘણા બધા જણા છે, ઉપર સુધી વાત જાય અને લોકો અમારો સહકાર આપે અને આ વસ્તુ માટે બધા સાથે મળીને આગળ આવે. ભાડું કરી બરાબર અને એક
અમને જલ્દી થી જલ્દી 5 વર્ષ થયા એમ, હાલો અમે એકાદ 2 વર્ષ હોય તો જવા, પણ 5 વર્ષ થી અમે આ જ પરિસ્થિતિ, આ જ પોઝિશન, અમારી અમારા ભાડા એટલા હોય એટલું આ વખત રજૂઆત, કેટલી વખત 3-4 વાર રજૂઆત કરી છે અમે, પણ કઈ સાંભળતા નથી બરાબર. હવે અમને એન્ડ આવી ગયો છે આ વસ્તુ, બધાને અમારી પાછળ થયા છે, એને સોંપી દીધા છે મકાન, તો અમને કેમ નથી સોંપતા, કેમ કામ અથવા અધૂરું જ રાખે છે દર વખતે એ લોકો? 3 મહિના કઈ મહિના કે જયારે કઈ કરે છે 3 મહિના, જયારે કે હા 3 મહિના, 3 મહિના આવા કેટલા 3 મહિના પછી અમારે ગણવાના એમ. ખરાબ થઈ ગઈ છે, ત્યારે લોકોની એવી માંગણી છે કે પોતાને મકાન મળી જાય અને પોતાને ભાડામાંથી છુટકારો થાય, અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર રૂડા દ્વારા અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે તે મહિલાઓ દ્વારા કહેવામાં આવે છે. BS9 TV ન્યૂઝ, નંદાભાઈ ડાંગ.